વેલકમ ટુ જી પીએસસીબ લાસ્ટ સેશનની અંદર આપણે વાત કરી અહમદ શાહ પ્રથમની આજે આપણે વાત કરવાની છે કુતુબુદ્દીન અહમદ શાહ એટલે કે અહમદ શાહ બીજાની પણ મિત્રો વચ્ચે એક શાસક આવે છે જેનું નામ છે મોહમ્મદ શાહ બીજો અને એનો સમયગાળો છે ઈસવીસન ચૌદસો બેતાલીસ થી ઈસ્વીસન ચૌદસો ને એકાવન વચ્ચેનો અને આ મોહમ્મદ શાહ બીજાને ગ્યાસુદ્દીન મોહમ્મદ શાહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કુતુબુદ્દીન અહમદ શાહ એટલે કે અહમદ શાહ બીજાની જેનો સમયગાળો ઈસવીસન ચૌદસો એકાવનથી થી ઈસ્વીસન ચૌદસો ને ઓગણસાઠ વચ્ચેનો ગણવામાં આવે છે જ્યારે કુતુબુદ્દીન અહમદ શાહ ગાદી આવે છે ત્યારે શરૂઆતની અંદર એટલે કે ઈસવીસન ચૌદસો એકાવનની અંદર હોઝે કુતુબનું કામ છે એ પૂર્ણ કરાવે છે અને આ હોઝે કુતુબ હાલમાં કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે અને કાંકરિયા તળાવની મધ્યમાં નગીના વાડી બનાવવામાં આવે છે અને આ નગીના વાળીને બાગે નગીના તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી નગીના વાળીની નજીક એક મહેલ બનાવે છે અને આ મહેલને ઘટા મંડળ મહેલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અમદાવાદના કાલુપુર વિસ્તારની અંદર ઝૂલતા મિનારા બનાવવામાં આવે છે આ મિનારા છે એ કુતુબુદ્દીન અહમદ શાહ બનાવે છે આજે આપણે ચર્ચા કરી આ બધા સ્થાપત્યો છે કાંકરિયા તળાવ છે એની અંદર નગીના વાડી છે આ બધું કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા બનાવવામાં આવેલું હોય છે અને ઝૂલતા મિનારા છે એમાંથી કોઈ પણ એક મિનારાને આપણે ટચ કરીએ એટલે બીજો મિનારો છે એ આપોઆપ કંપન કરવા લાગે છે અને એનું રહસ્ય છે એ હજી સુધી અકબંધ છે ટૂંકમાં ઉકેલી શકાયું નથી ત્યાર પછી માળવા અને મેવાડ ઉપર કુતુબુદ્દીન અહમદ શાહ છે એ આક્રમણ કરે છે અને આ યુદ્ધની અંદર મેવાડના રાણા કુંભા છે એ વિજય બન્યા હોય એવા પુરાવા આપણને કુંભલગઢના વિજય સ્તંભમાંથી મળે છે જ્યારે મીરાતે સિકંદરીને આપણે અનુસરીએ અને એની અંદર જોઈએ તો એવું વર્ણન જોવા મળે છે કે આ યુદ્ધની અંદર કુતુબુદ્દીન અહમદ શાહ છે એ વિજય બન્યો હોય એટલે આપણને એક યુદ્ધ છે એના વિશે બે માન્યતા છે એ જોવા મળે છે જે હોઈએ એ આપણા માટે મહત્વનું નથી આપણે યાદ રાખશું કે માળવા અને મેવાડ ઉપર કુતુબુદ્દીન અહમદ શાહે આક્રમણ કર્યું હતું અને આપણને કુંભલગઢના વિજય સ્તંભમાંથી એવું જોવા મળે છે કે રાણા કુંભા છે એ બન્યા હોય જ્યારે મીરાતે સિકંદરીની અંદર કુતુબુદ્દીન અહમદ શાહ બન્યો હોય એવા પુરાવા જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરવાની છે હવે હોઝે કુતુબ એટલે કે કાંકરિયા તળાવની તો મિત્રો આ કાંકરિયા તળાવ અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર આવેલું છે અને આ કાંકરિયા તળાવનો પરિઘ બે પોઈન્ટ પાંચ કિલોમીટર એટલે કે બે પોઈન્ટ પાંચ કિલોમીટરનો પરિઘ કાંકરિયા તળાવ ધરાવે છે કાંકરિયા તળાવ છે એકદમ વર્તુળ આકાર નથી એટલે કે તળાવની અંદર આવી રીતે આપણને કોણ જોવા મળે છે અને આવા ચોત્રીસ કોણ છે એ કાંકરિયા તળાવની અંદર આપણને જોવા મળે છે ત્યાર પછી કાંકરિયા તળાવ છે એ છોતેર એકરની અંદર ફેલાયેલું છે અને ઈસ્વીસન અઢારસો ને બોતેરની અંદર એક કલેક્ટર હતા જેનું નામ છે બોરડેલ આ બોરડેલ છે એ કાકરિયા તળાવનું સમારકામ કરાવે છે અને સમારકામ દરમિયાન એની અંદરથી કાંકરા નીકળે છે માટે એ તળાવને કાંકરિયા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઘણા બધા ઇતિહાસકારો એવું પણ માને છે કે આ જે સોલંકી વંશની અંદર કરણદેવ સોલંકી નામનો એક શાસક આવ્યું હતું અને આ કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરીની અંદર કર્ણસાગર નામનું એક તળાવ બનાવેલું હતું આ કર્ણસાગર છે એ જ પાછળથી હોજે કુતુબ તરીકે ઓળખાય ટૂંકમાં કુતુબુદ્દીન શાહે આ હોજે કુતુબ બનાવ્યું એ કાંકરિયા સોરી કર્ણસાગર જ હતું અને ત્યાર પછી આ કર્ણસાગર છે એની અંદરથી ફરીથી એક વખત બોરડેલ છે એ સમારકામ કરાવે છે અને એની અંદરથી કાંકરા નીકળે છે માટે એને કાંકરિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે એક માન્યતા એવી પણ છે કે કાંકરિયા તળાવ છે એ પ્રથમ કર્ણસાગર હતું અને એક માન્યતા એવી છે કે એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ આયોજન થાય છે અને સૌ પ્રથમ કાંકરિયા કાર્નિવલ ની શરૂઆત છે એ બે હજાર આઠ થી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અને બે હજાર અગિયાર ની અંદર બારમો કાંકરિયા કાર્નિવલ છે એ યોજાયો હતો ટૂંકમાં શરૂઆત છે ત્યાર પછી ગુજરાતનો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય જેનું નામ છે કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક આ પણ કાંકરિયા તળાવની અંદર આવેલું છે અને એની સ્થાપના ઓગણીસો ને ની અંદર રોબિન ડેવિડ દ્વારા કરવામાં આવેલી હતી ને પાછળથી આ રૂબિન ડેવિડને ઓગણીસો ને અંદર પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવેલા હવે મિત્રો ઈસવીસન ઓગણીસો ને ચિમ્મોતેરની અંદર આ કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક છે એને એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જાહેર કરવામાં આવ્યું જેથી રૂબિન ડેવિડ છે એને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હવે મિત્રો આપણને એવું પૂછવામાં આવે કે ગુજરાતનું સૌ પ્રથમ અથવા તો સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું તો તો જવાબ જવાબ આવશે પણ સૌથી મોટું પૂછવામાં આવે લખશું કમલા કહ્યું જીઓલોજીકલ પાર્ક જે અંદર આવેલું છે ત્યાર પછી પચીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા કાંકરિયા તળાવની અંદર એક નિશાસર પ્રાણી સંગ્રહાલય છે એ શરૂ કરવામાં આવ્યું કે જેને નોક્ટર્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નિશાસર પ્રાણી સંગ્રહાલયની અંદર જે રાત્રિ દરમિયાન જે પ્રાણી બહાર નીકળે છે અથવા તો રાત્રિ દરમિયાન જોવા મળે છે આવા પ્રાણીઓ છે એ યાત્રીઓ આવા પ્રાણીઓ છે એના વિશે માહિતી મેળવી શકે એવા હેતુથી આ નોક્ટરનલ છે એ વિકસાવવામાં આવેલું ત્યાર પછી કાંકરિયા તળાવની અંદર એક વ્યાયામ શાળા આવેલી છે જેનું નામ છે અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા જે પણ કાંકરિયા તળાવની અંદર આવેલી છે ત્યાર પછી સિક્કા ઘર જોવા મળે છે અરીસા ઘર જોવા મળે છે આ ઉપરાંત ત્યાં એક બાલ વાટિકા આવેલી છે અને આ બાલ વાટિકાનું નામ ચાચા નેહરુના નામ ઉપરથી એટલે કે જવાહરલાલ નહેરુના નામ ઉપરથી ચાચા નહેરુ બાલ વાટિકા તરીકે ઓળખાય છે ત્યાર પછી કાંકરિયાની અંદર એક કિડ્સ સિટી આવેલું છે અને આ કિડ્સ સિટીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાળકો માટે અઢાર જેટલી પ્રવૃત્તિ વિકસાવવામાં આવેલી છે ત્યાર પછી એક બલૂન રાઈડ છે એ જોવા મળે છે આ બલૂન રાઇડને અમદાવાદ આઈ નામ આપવામાં આવેલું છે અને આ બલૂન રાઈડની અંદર ઘણા બધા મુસાફરો છે એનો આનંદ માણે માણતા હોય છે ત્યાર પછી આમ્રપાલી ગ્રુપ દ્વારા ત્યાં લેસર ફાઉન્ટેન શોનું આયોજન કરવામાં આવે છે અને કાંકરિયાનું આ એક આકર્ષણનું કેન્દ્ર ગણાય છે ત્યાર પછી પચીસ ડિસેમ્બર બે હજાર આઠથી અહીં લંડનથી એક ટોય ટ્રેન મંગાવવામાં આવેલી છે જેનું નામ અટલ એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું અને આ અટલ એક્સપ્રેસ છે એ અગિયાર મહિનાના સમયગાળા દરમિયાન એણે દસ લાખ કરતાં વધારે જે મુસાફરો છે આ ટ્રેનની સવારી કરી ચૂક્યા હોય એનો આનંદ માણ માણી ચૂક્યા હોય એટલા માટે બીજી એક ટ્રેન મંગાવે છે જેનું નામ છે સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસ એટલે આવી રીતે કાંકરિયાની અંદર આપણને બે ટોય ટ્રેન છે એ જોવા મળે છે એમાં એકનું નામ અટલ એક્સપ્રેસ છે અને બીજાનું નામ સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ તો મિત્રો આ હતી કાંકરિયા તળાવ વિશેની માહિતી આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અહમદ શાહ બીજાની એટલે કે કુતુબુદ્દીન અહમદ શાહની અને હવે આપણે વાત કરવાની છે ત્યાર પછીનો શાસક જેનું નામ છે ફતેહ ખાન એટલે કે મોહમ્મદ બેગડો તો આવતા લેક્ચરની અંદર આપણે વાત કરીશું મોહમ્મદ બેગડા વિશે કે કેવી રીતે એને મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવે છે શા માટે બેગડા તરીકે ઓળખવામાં આવે છે તો કે એણે બે ગઢ જીતેલા છે એટલા માટે એને મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવે છે એનું બાળપણનું નામ ફતેહ ખાન હોય છે તો આવતા લેક્ચરની અંદર આપણે વાત કરીશું મહંમદ બેગડા વિશે